અમરેલી ખાતે લોકસભા ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું. ઈવીએમ વીવીપેટ મશીનની ચકાસણી કરાઈ. અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને ભાવનગર જિલ્લાની ઘારિયાધાર અને મહુવા વિધાનસભા સહિત 7 વિધાનસભા બેઠક તેમજ 1 અમરેલી લોકસભા બેઠક માટે ઈવીએમ મશીન વીવીપેટ સહિતની મશીનરીઓ પર આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અને ચિહ્ન સહિત મતદાન મશીનરી કામગીરીના ચૂંટણી તંત્રના અધિકારીઓએ સમીક્ષાઓ કરી હતી. સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં 286 જેટલા પોલિંગ બૂથનો સમાવેશ થાય છે, ત્યારે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં રિઝર્વ ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ મોકપોલ જેવી કામગીરી પૂર્ણ કરી મતદાનના દિવસ માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે. અશોક મણવર, ZSTV, અમરેલી. કાલે 28મી તારીખે ઈવીએમ કમિશનિંગ એટલે કે પ્રિપેરેશન જે છે એની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે સાથે આપણને જે રિઝર્વ ઈવીએમ મશીન્સ ફાળવવામાં આવ્યા છે તેમના કમિશનિંગની કામગીરી પણ ગઈકાલે પૂર્ણ થયેલ છે. અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આપણે જે 5% ઈવીએમ મશીન્સ છે એમાં હાઈરેક મોકપોલ જે કરવાનો હોય છે એ કામગીરી પણ સાથે સાથે પૂર્ણ થયેલ છે. આમ તમામ મશીનો જે છે કે જેમનું 7 તારીખે આપણે પોલિંગ સ્ટેશન્સ ઉપર મોકલવાના છે એ તમામની પ્રિપેરેશન આપણી પૂર્ણ થયેલ છે.